नमस्कार दोस्तों, जिनी उम्र 72 वर्ष की छे, जेना ऊपर 48 पुलिस फरियाद नोंधायेली छे, जेना नाम मा एटलो दम छे के सब कोई ने नाम सांभळता ज पसीनो छूटी जाय छे। आ ए शख्स छे, आ ए व्यक्ति छे जे बहार खातो नथी, परंतु ते पाणी पण अन्य कोई ना घर नू नथी पीतो। कोण छे आ व्यक्ति, क्यानो छे, शु कारण छे के एनु नाम मा एटलो दम छे, आ तमाम मुद्दे वात करिए। वीडियो नी हवे शुरुआत करिए। नमस्कार दोस्तों, मारु नाम दिलीप मोरी छे। आप सब कोई जाणी चुका हशो के हुं कोनी वात करू छु। जी हाँ दोस्तों, हुं वात करी रह्यो छु पोरबंदर ना भीमा दुला ओडेद्रानी, जेनी एक नवी इंटरेस्टिंग माहिती छे के बहार आवी छे बीबीसी गुजराती ना माध्यमथी। शुं कहानी छे, ए भूतकाळ शुं छे, ए तमाम मुद्दे वात करिए। वीडियो नी हवे शुरुआत करिए। नमस्कार दोस्तों, मारुं नाम दिलीप मोरी छे। पोरबंदर महात्मा गांधीजी नी आ भूमि छे, जेणे लोकोने अहिंसा ना पाठ पढ़ाया छे। परंतु आज पोरबंदर नी अंदर गेंगवोर थतो हतो अने त्यां अलग अलग गेंगो हती। પોરબંદરની ધરતી છે તે લોહીથી ભીજાતી રહી હતી। 60ના દાયકાથી અહીંયા પર ગેંગવોરની શરૂઆત થઈ હતી। સરમણ મુંજા જાડેજા જેનો અહીંયા પર દબદબો હતો, જેનો અહીંયા પર ખોફ હતો, આ સમય હતો 70ના 80ના દાયકાનો, જ્યારે સરમણભાઈ નું નામ છે તે પોરબંદર અને માત્ર પોરબંદર નહીં પરંતુ ગુજરાતના દરેક ખૂણા ઉપર ગુંજતું હતું। આ સમયે એક યુવાન જેની હાઈટ અને કદકાઠી જોઈને સૌ કોઈ ડરી જતા હતા, જેની હાઈટ અને કદકાઠી જોઈને તેની સાથે બાથ ભીડવાની કોઈની હિંમત નહોતી થતી, એ યુવાન મતલબ કે ભીમા ઓડેદરા। જી હા દોસ્તો, તેની એન્ટ્રી થાય છે ગુનાહોની દુનિયામાં। તેની ઉપર 1975 ની અંદર પહેલી ફરિયાદ નોંધાય છે, જ્યારે તે બરાબર યુવાન હતો। આ સમયે તેના ઉપર મારામારીનો કેસ નોંધાય છે અને આ પહેલો કેસ એવો હોય છે જે તેના નામે પોલીસ ચોપડે નોંધાયો હોય છે અને તેની આ કેસને લઈને અટકાયત પણ થાય છે। ત્યારબાદ તેના ઉપર ગુનાઓની ઝંડી લાગી જાય છે। જે આ દોસ્તો, ત્યારબાદ સમય આવે છે 1983-84 નો। એવું મનાય છે, એવું સંભળાય છે, એવી ચર્ચા થઈ રહી છે કે સમયે તેમના ઉપર 4 મર્ડરનો આરોપ હતો। તેના સગા પણ કોઈ હતા જેનું પણ મર્ડર થયું હતું, તેવું બીબીસી ગુજરાતીના માધ્યમથી જાણવા મળ્યું છે। તેનો આ હત્યાકાંડમાં નામ આવે છે અને ગેંગવોરમાં તેમનું નામ ચર્ચામાં આવે છે। ત્યારબાદ પોરબંદરમાં એ સમયે 80 બે ગેંગ છે, એક ગેંગ ગોડમધર સંતોકબેન જાડેજાની હોવાનું મનાય છે અને બીજી ગેંગ ભીમા દુલા ઓડેદરાની એ સમયે હોવાની ચર્ચા થઈ રહી છે। ગોડમધર સાથે ભીમા દુલાની સીધી ટક્કર થતી હતી। આ વિસ્તાર છે જે પોરબંદરનો, ત્યાં આધિપત્યની લડાઈ હતી, ત્યાં ખનીજ મોટા પ્રમાણમાં ખનીજનો ધંધો છે તે ચાલતો હતો અને આ ખનીજના ધંધામાં ભીમા દુલા ઓડેદરાનું ખૂબ મોટું નામ હતું, કારણ કે તે ખનીજના ધંધા સાથે સંકળાયેલા હતા। એવું પણ મનાય છે કે ખનીજના ધંધામાં અનેક લોકો સાથે માથાકૂટો થતી હતી। પોરબંદરનું એક ગેંગવોર છે તે મૂળ ખનીજને લઈને હોવાની પણ ચર્ચાઓ છે। સમય આગળ વીતે છે અને સમય આવે છે 90ના દાયકાનો। બીજી તરફ ભીમા દુલા ઓડેદરા છે તેનું ખૂબ મોટું આ વિસ્તારની અંદર નામ થઈ ગયું હોય, તેની પાસે બેશુમાર દોલત થઈ ચૂકી હોય, તેની પકડ હવે પોરબંદર પર મજબૂત હોય અને પોરબંદરમાં ત્યારબાદ એક જ નામ ગુંજતું હતું, ભીમા દુલા ઓડેદરા। તેના ભાઈ છે કરશનભાઈ ઓડેદરા અને આ કરશનભાઈ ઓડેદરા 1999, 2002 અને 2007માં એટલે કે 3 વખત ધારાસભ્ય બની ચૂક્યા છે ભાજપમાંથી। ભીમા દુલા ઓડેદરા છે તેના ઉપર જેમ વર્ષ વીતતા જાય છે તેમ કેસની સંખ્યા પણ વધતી જાય છે। 2004નો એક દિવસ આવે છે, ઇસ્માઇલ ટીટી અને તેના પુત્રની સરા જાહેરમાં હત્યા થાય છે અને તેમાં પણ જાણવા મળે છે કે ભીમા દુલા ઓડેદરાનું નામ છે તે આવે છે, તેમના ઉપર આરોપ લાગે છે, કોર્ટ આ કેસને લઈને તેના ઉપર લાંબી સજા લગાવે છે।
બીમા દુલા આ સમય ફરાર હોય છે અને સમય આવે છે 2005-06 નો અને વધુ એક હત્યા થાય છે અને એ હત્યા થાય છે જે હાલના ભાજપના ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા તેના નજીકના વ્યક્તિ મૂળુ મોઢવાડિયાની હત્યા થઈ હોવાનું પણ મનાય છે જેનો આરોપ પણ ભીમાભાઈ ઉપર લાગ્યો હોવાનું કહેવાય છે ત્યારબાદ ભીમા દુલા છે તે સમય વીતતા પોલીસ સામે સરેન્ડર કરે છે અને પોલીસ તેની ધરપકડ કરે છે ભીમા દુલા ઉપર આ સમય એક પછી એક 40 પણ વધારે ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા હોય છે સમય જેમ જેમ આગળ વીતે છે તેમ તેમ ભીમા દુલા છે તેને કોર્ટ છે તે મુક્ત કરે છે તેને જામીન આપે છે અને તે બહાર આવે છે એવું પણ સાંભળવા મળ્યું છે કે 2-8 વર્ષ પહેલા ભીમા દુલા પોરબંદરની અંદર એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હોય છે અને આ સમયે તેમના ઉપર બે યુવાનો છે તે કારમાં બેસવા જતા હોય છે અને એ સમયે બે યુવાનો છે તે બાઇક ઉપર આવે છે અને તેના ઉપર ફાયર કરે છે તેને પડખાના ભાગે ગોળીઓ વાગે છે અને આ ગોળીઓ વાગ્યા બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે જોકે હોસ્પિટલ તે સ્ટ્રેચરમાં નથી જતા પરંતુ ગોળીઓ વાગ્યા છતાં પણ તે ચાલીને હોસ્પિટલની અંદર જાય છે 2006 બાદ તેમના અને તેમના પરિવાર પર એક એક ગુનો નહોતો મતલબ કે તે ગુનાની દુનિયાથી ખૂબ દૂર હતા હાલમાં જ ભીમા દુલાની પોલીસે ધરપકડ કરી હતી પરંતુ તે પહેલા એ જાણી લઈએ કે ભીમા દુલા ક્યાં જગ્યા ઉપર જમતા નથી કેમ કોઈ જગ્યા ઉપર પાણી નથી પીતા બીબીસી ગુજરાતીના માધ્યમથી એ પણ જાણવા મળ્યું છે કે ભીમા દુલા છે તે કોઈના ઘરેથી પાણી નથી પીતા તે પોતાના જ કૂવાનું પાણી છે તે પીવે છે અને કોઈનું પાણી નથી પીતા કે નથી તે બહાર જમતા જોકે તે જ્યારે બહાર જાય છે ત્યારે પણ બહારથી પાણી પીવાનું ટાળે છે અને તે પોતાના કૂવાનું પાણી છે તે સાથે રાખે છે તેવું પણ મનાય છે ભીમા દુલા પોતાના બહેનના ઘરે વર્ષમાં એક વખત જમે છે બાકી ક્યાંય પણ તે બહારનું નથી જમતા પોતાના ઘરે જ જમે છે તેવું પણ બીબીસીના માધ્યમથી જાણવા મળ્યું છે હાલમાં જ ભીમા દુલા ઉપર આરોપ હતો એક નામના વ્યક્તિ છે જેણે ફરિયાદ કરી હતી તેમના પર 3 લોકોએ હુમલો કર્યો હતો અને આ ફરિયાદને લઈને પોલીસે આ 3 લોકોની ધરપકડ કરી હતી અટકાયત કરી હતી જેમાં પોલીસનો આરોપ છે પોલીસની પ્રેસ નોટ છે એ મુજબ કે ભીમા દુલાએ ભીમા દુલાના કહેવાથી તેને હુમલો કર્યો હતો આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવે છે તેને 2 દિવસની અંદર જામીન ઉપર મુક્ત કરવામાં આવે છે તેના ઘરેથી 3 બોટલ શરાબ મળી હોય છે જેની પણ ફરિયાદ તેના ઉપર કરવામાં આવે છે એવું પણ જાણવા મળે છે કે ભીમાભાઈને ન તો ચાની આદત છે ન તો કોફીની આદત છે તો દારૂ દૂરની વાત છે કે તે દારૂનું સેવન કરતા હોય મતલબ કે તેને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવાનું જાણવા મળ્યું છે ભીમા દુલાને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે તેમના ઘરેથી હથિયારો પણ મળી આવ્યા છે તેમના પુત્રનો બીબીસીના માધ્યમથી એવો આરોપ છે પોલીસ ઉપર કે તેમને તેમની પાસે જે હથિયારો મળ્યા છે તે લાયસન્સ અને પરવાનાવાળી બંદૂક અને રિવોલ રોલ હતી જ્યારે અન્ય હથિયારો મળ્યા છે તે હથિયારો તે વાડી વિસ્તારોમાં રહે છે જેથી કરીને તે બાગાયતના પાકો લે છે જેથી કરીને તેની જરૂરિયાત હતી અને આ હથિયારોને મીડિયા સમક્ષ મૂકવામાં આવ્યા છે બીજી તરફ પોરબંદરના એસપી જાડેજા સાહેબનું કહેવું છે કે તેણે આ આક્ષેપોને જાડેજા સાહેબે ફેગાવ્યા છે તેનું કહેવું છે કે કાયદાને કાનૂનની પ્રક્રિયામાં રહીને આ તમામ વસ્તુ કરવામાં આવી છે તો કંઈક આ રીતે ભીમાભાઈ દુલાભાઈનો ભૂતકાળ છે પોરબંદરની ભૂમિ સૌ કોઈ જાણે છે કે ગેંગવોરથી આ ભૂમિ છે તે લોહિયાળ બની હતી અને એ જ અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીએ દુનિયાને અહિંસાના પાઠ ભણાવ્યા હતા ત્યાં એક સમયે એવો પણ આવે છે કે આ ભૂમિ પોરબંદર છે તે લોહિયાળ બને છે અને અહીંયા પર અનેક જંગ ખેલાઈ ચૂક્યા છે દોસ્તો આ વિડીયોના માધ્યમથી અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવાનો નથી પરંતુ આપને સચેત અને જાગૃત કરવા માટે આ વિડીયો બનાવ્યો છે આ વિડીયોની તમામ ડિટેલ છે અમારો વ્યક્તિગત આ વિડીયોમાં કોઈ દાવો કે મત નથી પરંતુ આ તમામ ડિટેલ છે તે અમે ગુજરાતી બીબીસીના માધ્યમથી એકઠી કરીને આપના સુધી પહોંચાડવાના પ્રયાસ કર્યા છે આપને આ વિડીયો કેવો લાગ્યો આપ અમને અચૂકથી આપના પ્રતિભાવ આપજો અને આવા જ વિડીયો જોવા માટે
आप हमारी YouTube चैनल समस्त गीत ने सब्सक्राइब करो। अगर आप आ वीडियो Facebook अथवा Instagram पर जोता हो तो फॉलो करो। फरी मळीशुं क्राइम नी नवी कहानी साथे। त्यां सुधी रजा आपसो। धन्यवाद।